નમસ્કાર, હું સત્યરાજ જાડેજા, મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે સનાડા ખાતે છેલ્લા ઘણા વર્ષથી જે કેમ્પનું આયોજન થાય છે, ઓમ શક્તિ ગ્રુપ દ્વારા આયોજિત આ કેમ્પની આજે આપણે મુલાકાત લેવા માટે આવ્યો છે કે પદયાત્રીઓ જે ચાલીને જતા હોય એના માટે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. તમે જોઈ શકો છો કે પદયાત્રીઓ ચાલીને જતા હોય એના માટે પાણીથી લઈ અને નાસ્તા સુધીની, ચા સુધીની તમામ વ્યવસ્થાઓ છે. બીજી વ્યવસ્થાઓ શું હોય છે અને કેટલા વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે એ તમામ માહિતી આપણે અહીંયા આયોજકો સાથે લઈશું. અત્યારે અહીંયા આયોજકો આપણી સાથે છે. જી, સૌપ્રથમ તમારું નામ જણાવજો. મારું નામ દિગુભા ઝાલા. કેટલા વર્ષથી આપણે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને કેવી રીતે સંપૂર્ણ આયોજન? સતત 10 વર્ષથી અમારું આ કાર્ય આમનામ એક્ટિવ છે, 11મું વર્ષ ચાલી રહ્યું છે. અને સક્ત સનાડા ગામના નાનેથી માંડી અને મોટા તમામ વડીલો બધા હળી મળી સાથે ગ્રુપ બધું અમને મદદરૂપ થાય છે, જેથી કરીને અમે આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ છીએ. નાના મોટા તમામ વડીલો રાત્રે દિવસે જેમ જેટલા નવરા થાય એટલા અમારા કેમ્પે આવી જાય છે. પદયાત્રીઓ માટે અહીંયા કયા કયા પ્રકારની વિવિધ વ્યવસ્થાઓ? પદયાત્રીઓ માટે અમારે રસ્તામાં પડતી કોઈ પણ મુશ્કેલી હોય એના માટે આપણે હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે. પ્લસમાં કે રહેવા, જમવા તથા નાવા, મેડિકલ સારવાર, બીજી કોઈ પણ જાતની તકલીફ હોય, પિકઅપ કરવા, ડ્રોપ કરવા, કોઈ તકલીફ પડી રસ્તામાં, તો તમામ પ્રકારની સુવિધા આપણે આપીએ છીએ. અને કેટલા દિવસ સુધી આપણો કેમ્પ શરૂ રહેવાનો? આપણો કેમ્પ 4-5 દિવસ સુધી શરૂ રહે છે. પછી આગળ અમે જોવા જઈશું, આગળ જો પબ્લિક ન હોય તો 5મા અથવા 6ઠા દિવસે અમે કેમ્પનું ઉત્થાપન કરી નાખીએ. ખૂબ ખૂબ આભાર. તો આવી રીતે સંપૂર્ણ આ કેમ્પનું આયોજન કરવામાં આવતું છે, જેની અંદર ખાસ કરીને એક જો વાત કરવામાં આવે તો તમે કોઈ પણ આસપાસના વિસ્તારમાં હોય અને તમારે કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો અહીંયાથી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. એ હેલ્પલાઇન નંબરની મદદથી તમે તમારી જે સુવિધા છે તે તમારા સુધી પહોંચાડવામાં આવતી હોય છે. અને આવી રીતે ઓમ શક્તિ ગ્રુપ દ્વારા આ સંપૂર્ણ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. વધુ કેમ્પ સાથે જોડાઈશું મોરબી અપડેટમાં. ત્યાં સુધી જોડાઈ રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.